નમસ્તે મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોયેલું કે કેવી રીતે ઘર સ્તરો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને ઓર્ગન લેવલની આપણે પણ વાત કરેલી. હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે શરીરની સંરચના જે હોય, એટલે કે એને આપણે ગુજરાત ઇંગ્લિશની અંદર આપણે સિમેટ્રી કહીશું, કે સિમેટ્રી એનિમલ્સની અંદર કેવી રીતે હોય એની આપણે વાત કરીશું આ લેક્ચરની અંદર. તો હવે જોઈએ તો સિમેટ્રી એ વસ્તુ શું, સિમેટ્રીને આપણે નોર્મલી કેવી રીતે ઓળખતા હોઈએ. તો એક કોઈ એક સજીવ શરીર હોય, બરાબર, દાખલા તરીકે આપણે કોઈ એક સજીવ શરીર હોય તો એ સજીવ શરીરને એને કોઈ ચોક્કસ સરખા ભાગની અંદર જ્યારે વિભાજિત કરવામાં આવે, તો દાખલા તરીકે કોઈ મનુષ્ય છે તો મનુષ્યને જ્યારે ઊભો છેદ કરવામાં આવે અથવા તો એને ઊભો છેદ કરી અને બે સરખા ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે, તો જમણી બાજુના અંગો અને ડાબી બાજુના અંગો અથવા તો બે પાર્શ્વ બાજુનો જે અંગો છે એ પાર્શ્વ બાજુઓ બંને સરખી હોય તો એને આપણે સિમેટ્રી તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ સિમેટ્રી એ અલગ અલગ સજીવોની અંદર અલગ અલગ રીતે જોવા મળતી હોય, બરાબર. તો એની અંદર આપણે જોઈએ કે એ સિમેટ્રી આપણે સિમેટ્રીની જ્યારે વાત કરતા હોય ત્યારે એનિમલ ક્લાસિફિકેશન, વેન ક્લાસિફાઇંગ એનિમલ્સ વી લુક એટ સમ મેજર કેરેક્ટરિસ્ટિક્સ, વર્ટિબ્રેટ, ધીસ ઇઝ ધ બોન સ્ટ્રક્ચર ધેટ સપોર્ટ્સ એન્ડ પ્રોટેક્ટ્સ ધ સ્પિનલ કોર્ડ ઓફ એનિમલ્સ. અને પછી અ સ્પિનલ કોર્ડ કનેક્ટ્સ ધ બ્રેઇન ટુ એવરી નર્વ ઇન ધ બોડી. એના પછી ઇનવર્ટિબ્રેટ્સ, ઇનવર્ટિબ્રેટ્સ આર એનિમલ વિધાઉટ બેકબોન. 97% of all animal species are invertebrates. These animals have other protective structures like shells and exoskeletons. હવે આપણે જ્યારે સિમેટ્રીની વાત કરતા હોય, પેલું જસ્ટ ખાલી ઇન્ટ્રોડક્શન હતું, એમાં આપણે વધારે ફોકસ કરવાની જરૂર નથી. મેઇન હવેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ઇન્ટ્રોડક્શન અંદર આપણે કંઈ ફોકસ નથી કરતા અને સિમેટ્રી ઉપર આવીએ. તો સિમેટ્રીની અંદર ટોટલ ત્રણ પ્રકારની સિમેટ્રી આની અંદર જોવા મળતી હોય છે. તો એક કેવી રીતે, તો અરેન્જમેન્ટ ઓફ બોડી પાર્ટ્સ અરાઉન્ડ ધ સેન્ટ્રલ એક્સિસ, એટલે કે જે કોઈ એનું એક કેન્દ્રબિંદુ હોય કોઈ એક સજીવ શરીરનું, તો કેન્દ્રબિંદુથી એને એનો વ્યાસ લેવામાં આવે તો એ વ્યાસ એ કોઈ પણ બે સરખા ભાગોની અંદર વિભાજિત કરતો હોય તો એને આપણે સિમેટ્રી તરીકે ઓળખીએ છીએ અથવા તો સમરચના તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવી સિમેટ્રી ત્રણ પ્રકારની આપણને જોવા મળે છે. એક એ સિમેટ્રી, એના પછી સિમેટ્રી હોય, અને એ સિમેટ્રીની અંદર બીજા બે પ્રકારો પડતા હોય, રેડિયલ અને બાયલેટરલ સિમેટ્રી. તો એ સિમેટ્રિકલ એનિમલ્સ હોય તો એની અંદર સિમેટ્રી જોવા મળતી નથી. દાખલા તરીકે આપણે વાદળીની વાત કરીએ તો વાદળીની અંદર અથવા તો અમીબાની અંદર આવી સિમેટ્રી જોવા મળતી નથી. દાખલા તરીકે આપણે એક અહીંયાથી દાખલા તરીકે આપણે એને અહીંથી બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે તો આ ભાગ અને આ ભાગ બંને એકબીજાથી અલગ હશે તો એને આપણે સિમેટ્રી તરીકે ઓળખીશું નહીં. એના પછી આપણે વાત કરીએ રેડિયલ સિમેટ્રી. તો રેડિયલ સિમેટ્રીની અંદર સમગ્ર સજીવ શરીરને કોઈ પણ ભાગમાંથી વિભાજિત કરવામાં આવે કેન્દ્રબિંદુથી તો એ અલગ અલગ પ્રકારના સરખા ભાગોની અંદર વિભાજિત થશે. તમે અહીંયા જોઈ શકો છો કે મેં સૌથી પહેલા શું કર્યું, તો એક એક આડો
એની અંદર છેદ લીધો, એના પછી ફરીથી આડો છેદ લીધો, પણ તમે જોઈ શકો છો કે પહેલા બે ભાગો સરખા હતા, એના પછી બીજા બે ભાગો બન્યા, એટલે કે ચાર ભાગો થયા, તો ચારે ચાર ભાગ સરખા બન્યા, એના પછી બીજા બે બીજા ચાર ભાગ બનાવ્યા, તો બાકીના બધા ટૂંકમાં દરેકે દરેક ભાગ હતો એ ભાગ દરેકે દરેક એકદમ સરખા જોવા મળ્યા, તો એને આપણે રેડિયલ સિમેટ્રી કહીશું. હવે બાયલિટરલ સિમેટ્રી, તો બાયલિટરલ સિમેટ્રીની અંદર આપણે એને સજીવ શરીર હોય તો એ સજીવ શરીરને જ્યારે એનો ઊભો છેદ કરવામાં આવે તો એને કેન્દ્રબિંદુથી ઊભો છેદ કરતા, એનો વ્યાસ લેતા, એ ફક્ત એક જ વ્યાસ લેતા, એ બે સરખા ભાગોની અંદર વિભાજિત થતું હોય. શરૂઆતના અંશે જે સમુદ્ર ફૂલ જેવા પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર અહીંયા બાયલેટરલ સિમેટ્રી જોવા મળતી હોય છે, પછી એની અંદર રેડિયલ સિમેટ્રી જોવા મળતી હોય, અને જે મોટાભાગના સસ્તન વર્ગના પ્રાણીઓ છે એમની અંદર બાયલેટરલ સિમેટ્રી જોવા મળતી હોય છે. હવે આને આપણે જોઈએ, હવે બાયલેટરલ એટલે કે મોસ્ટ એનિમલ્સ આર બાયલેટરલી સિમેટ્રિક ઇન્ક્લુડિંગ હ્યુમન્સ. હ્યુમન્સ પણ બાયલેટરલી સિમેટ્રિક એનિમલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ કુડ બી ડિવાઇડેડ ઇન્ટુ મેચિંગ હાઉસ બાય ડ્રોઈંગ લાઇન ડાઉન ધ સેન્ટર. ઇટ પરમિટ સ્ટ્રીમલાઇનિંગ, ફેવર્સ ધ ફોર્મેશન ઓફ સેન્ટર નર્વ સેન્ટર, કોન્ટ્રીબ્યુટ્સ ટુ સિફલાઇઝેશન એન્ડ પ્રમોટ્સ એક્ટિવલી મૂવિંગ ઓર્ગેનિઝમ્સ. એટલે કે એ એક્ટિવલી મૂવિંગ ઓર્ગેનિઝમ્સની અંદર એ ડિવાઇડ, એ મૂવિંગ ઓર્ગેનિઝમ એવી રીતે આની અંદર જોવા મળતા હોય છે. તમે અહીંયા પતંગ વ્યૂ જોઈ શકો છો, બટરફ્લાય. બટરફ્લાયને જ્યારે બે હાઉસની અંદર જ્યારે ડિવાઇડ કરવામાં આવે, જ્યારે સેન્ટ્રલ લાઇન દ્વારા એને ડિફરન્શિએટ કરવામાં આવે, તો એ બે ભાગની અંદર ડિવાઇડ થતા હોય છે. તમે અહીંયા પણ ફિશની અંદર જોઈ શકો છો કે જ્યારે સેન્ટ્રલ લાઇન એની અંદર દોરવામાં આવે તો બે ભાગની અંદર વિભાજિત થતું હોય છે. એના પછી આ કેટની અંદર પણ જોઈ શકો છો કે એની અંદર પણ આવી રીતે ડિવાઇડ થતું જોવા મળતું હોય છે. અને એના સિવાય હ્યુમનની પણ આપણે વાત કરીએ તો હ્યુમનની અંદર પણ સેમ આવું જોવા મળતું હોય. એની અંદર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો બાયલેટરલ સિમેટ્રી, તો આની અંદર રેડિયલ સિમેટ્રીની વાત કરતા હોય તો રેડિયલ સિમેટ્રીની અંદર એનિમલ્સ આર સિમેટ્રિકલ અબાઉટ એન એક્સિસ એક્સટેન્ડિંગ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધી ઓરલ સરફેસ. એટલે કે એને કોઈ પણ ભાગની અંદર જ્યારે વિભાજિત કરવામાં આવે સેન્ટ્રલ સરફેસથી, તો એ દરેકે દરેક ભાગ એનો સરખો જોવા મળતો હોય છે. દાખલા તરીકે આની અંદર આ સી એનિમોનની વાત કરી છે, તો સી એનિમોન નિડારિયન એનિમલ્સ છે. સી એનિમલ તથા નિડારિયન એનિમલ્સ એ બધા એનિમલ્સની અંદર રેડિયલ સિમેટ્રી જોવા મળતી હોય છે. એની પ્લેન એલોંગ ધ મેઇન બોડી એક્સિસ ડિવાઇડ્સ ધ એનિમલ ઇન્ટુ સિમિલર હાઉસ. એટલે કે કોઈ પણ બોડી પ્લેન એની અંદરથી પસાર કરવામાં આવે તો દરેકે દરેક ભાગ સરખો જોવા મળતો હોય. એના એક્ઝામ્પલ્સ શું છે, તો એક કોરલ્સ અને બીજું જેલીફિશ. હવે એ સિમેટ્રિક એનિમલ્સની વાત કરીએ તો એ સિમેટ્રિક એનિમલ્સની અંદર ચોક્કસ પ્રકારની કોઈ સિમેટ્રી કે સંરચના જોવા મળતી નથી. તો અહીંયા આપણે વાદળી મોસ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ કે સ્પોન્જીસની અંદર કોઈ પણ ભાગની અંદર આપણે જ્યારે કટ કરીએ તો એનો સરખો ભાગ ક્યારે પણ બનતો હતો નથી. તો એના લીધે આપણે એને શું કહીએ છીએ, એ સિમેટ્રિક એનિમલ્સ તરીકે ઓળખીએ છીએ. આના સિવાય બાય રેડિયલ સિમેટ્રીની વાત થતી હોય છે. બાય રેડિયલ સિમેટ્રીની અંદર એવું હોય છે કે આ જે એન્ટેરોપોસ્ટર એક્સિસ છે, દેર આર ઓલ્સો ટુ અધર એક્સિસ ઓર પ્લેન્સ ઓફ સિમેટ્રી એટ રાઇટ એંગલ્સ. હવે એને અમુક ચોક્કસ ભાગની અંદરથી જ્યારે વિભાજિત કરવામાં આવે એની અંદર સેન્ટર લેવામાં નથી આવતું,
પરંતુ કોઈ એક રેડિયલ એટલે કોઈ એક ત્રિજ્યાથી આપણે એને વિભાજિત કરવામાં આવે તો એને બે સરખા ભાગોની અંદર વિભાજિત થતું હોય છે. તો આવા આવા એનિમલ્સને આપણે રેડિયલી સિમેટ્રિકલ એનિમલ આપણે એનિમલ્સ તરીકે ઓળખીએ છીએ. હવે આને આપણે થોડું ગુજરાતી લેંગ્વેજની અંદર આપણે થોડું સ્ટડી કરી લઈએ કે કેવી રીતે જોવા મળતું હોય. તો શરીરના કોઈ એક નિશ્ચિત સ્વરૂપ કે ગાંઠ હોતો નથી. તેમના અંગોની ગોઠવણી કોઈ પણ પ્રકારના ભૌમિતિક પટના સંદર્ભમાં સમાન ભાગમાં વિભાજિત કરી શકાતી નથી. મોટાભાગની વાદળી અને પ્રજીવો આ પરિસ્થિતિમાં હોય છે. અહીંયા આપણે અમીબાની અંદર અસમમિતિ એટલે કે અમીબાની અંદર એસિમેટ્રી કેવી રીતે હોય એની આપણે વાત કરી. આના પછી ગોળાકૃતિ અથવા સમાક્ષીય અધ્રુવી સમમિતિ. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગોળાકાર પ્રાણીઓને શરીરમાં નિશ્ચિત કહી શકાય એવી મુખ્ય ધરી હોતી નથી. તો એવા સજીવોના શરીરની અંદર આગળના કે પાછળના છેડા વિશે કોઈ ભેદ ના કરી શકાય કે એનો અગ્રભાગ કયો છે કે પશ્વભાગ કયો છે. તો શરીર એકદમ ગોળ હોવાથી મધ્ય બિંદુથી ફરતા આવેલા સંકેન્દ્રિક વર્તુળોમાં અથવા તો મધ્ય બિંદુમાંથી નીકળતી ત્રિજ્યાના પટોમાં થયેલી હોય છે. મધ્ય બિંદુમાંથી પસાર થતા અનંત સંખ્યા તલપટો શરીરને અસંખ્ય રીતે બે ભાગમાં વિભાજિત કરે છે. મધ્ય બિંદુમાંથી આ રીતે પસાર થતી બધી ધરી અધ્રુવી હોય છે, તેથી તેના છેડાઓ સમાન હોય છે. દાખલા તરીકે હેલિયોઝુઆ અને રેડિયોલારિયા. અને જે રેડિયોલારિયા છે એ એક પ્રકારનું પ્રજીવ છે જેને આપણે પ્રોટોઝુઆ તરીકે પણ ઓળખીએ છીએ. અને આના સિવાય વોલ્વોક્સ જે છે એ વોલ્વોક્સની અંદર પણ આ પ્રકારની સમમિતિ જોવા મળે છે. હવે એના પછી અરીય અથવા તો ત્રિજ્યાસમ અથવા એકાક્ષીય ઇતર ધ્રુવી સમમિતિ. આવા પ્રકારના પ્રાણીઓમાં સામાન્ય ગાંઠ ટૂંકો કે ઊંચો નળાકાર જેવો હોય છે. તેમની એક મુખ્ય ધરી શરીરની લંબ દિશામાં હોય છે. ચારે બાજુ ત્રિજ્યાના પટમાં અંગોની ગોઠવણી થયેલી હોય છે. એટલે આને આપણે જ્યારે વાત કરીએ ત્યારે હાઇડ્રાનો એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ કે હાઇડ્રાની અંદર કેવું હોય. તો એના જે ઉપરના જે સૂળ હોય છે એ સૂળની અંદર એ જે સૂત્રાંગો હોય એ સૂત્રાંગો એની અંદર સરખા પ્રમાણમાં ગોઠવાયેલા હોય, જેના લીધે એને શરીરના કોઈ પણ ભાગની અંદર વિભાજિત કરવામાં આવે તો એ બધા જ સરખા કદના બને છે. તેથી તેને આપણે એકાક્ષીય ઇતર ધ્રુવી સમમિતિ તરીકે ઓળખીએ છીએ. હવે સમગ્ર ધરીને આયામધરી કે અગ્રપશ્વીય ધરી તરીકે ઓળખવામાં આવે છે. આવી ધરીમાંથી પસાર થતો કોઈ પણ લંબપટ ધરીના બે સરખા અડધિયા રચે છે, એટલે બે સરખા ભાગો રચે છે. બહુ ઓછા પ્રાણીઓમાં લંબ ધરીમાંથી તેમજ તેની સાથે સંકળાયેલી બધી ત્રિજ્યામાંથી પસાર થતા પટ પ્રાણીઓને કે તેમના અંગોને એક સરખી રીતે વિભાજિત કરતા હોય તેવું બને છે. આવા મોટાભાગના પ્રાણીઓમાં સૂળ અંગોની ગોઠવણી નિશ્ચિત ત્રિજ્યાના સ્થાન પર કે આંતર ત્રિજ્યાના ક્રમમાં જોવા મળે છે. કોષ્ઠાંત્રી સૂળ પછી સમુદાયના પ્રાણીઓમાં આ પ્રકારની સમમિતિ જોવા મળે છે. દ્વિઅરીય અથવા દ્વિત્રિજ્યાસમ સમમિતિ એટલે કે બાયરેડિયલ સિમેટ્રીની અંદર આ પ્રકારની સમમિતિવાળા પ્રાણીઓમાં ત્રણ મુખ્ય ધરી હોય છે, લંબ, મધ્યલંબ અને અનુપ્રસ્થ. આવી ત્રણ પ્રકારની ધરીઓ હોવાથી તેને ત્રિઅક્ષીય તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વિઅરીય પ્રાણીઓ કોઈ એક નિશ્ચિત વ્યાસને મધ્યતલ ધરી કહે છે, તેને કાટખૂણે આવેલા વ્યાસને અનુપ્રસ્થ ધરી કહે છે. આ બંને ધરીઓ એકબીજા જેવી જ અથવા જુદી હોય છે તેવું બને છે. આ બંને ધરીઓના છેડાઓમાં ધ્રુવતા એટલે કે જુદાપણું હોતું નથી. તેથી આ પ્રાણીઓમાં પૃષ્ઠ કે વક્ષ બાજુઓનો ભેદ પાડી શકાતો નથી. આ પ્રાણીઓમાં
સમમિતિના બે તલ હોય છે, એક આયામ અને મધ્ય તલ છે, જ્યારે તે બીજું આયામ અને અનુપ્રસ્થ ધરીમોથી પસાર થાય છે. આ પ્રકારની સમમિતિના ઉદ્ભવ અરીય પ્રકારની રચનામાં મુખ અને તેની સાથેના અંગો વિલંબનથી થયો હોવાની સંભાવના છે. તેથી મધ્યતલીય ધરીનો ઉદ્ભવ થાય છે. ટીનોફોર અને એન્થોઝુઆ પ્રકારના પ્રાણીઓમાં આ પ્રકારની દ્વિઅરીય સમમિતિ જોવા મળતી હોય છે. આના પછી આપણે વાત કરીએ દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે કે બાયલેટરલ સિમેટ્રી. તો બાયલેટરલ સિમેટ્રીની અંદર આપણે પહેલા જોઈ ગયા કે આવા સજીવોની અંદર કેવું જોવા મળતું હોય, તો દ્વિઅરીય સમમિતિ જેટલી જ મુખ્યધરીઓ હોવાથી ત્રિઅક્ષીય સ્વરૂપ આવેલું હોય છે, ફેર તેમના મધ્યલમાં હોય છે, મધ્યતલમાં હોય છે. મધ્યતલની ધ્રુવતા સ્પષ્ટ હોય છે. આને પરિણામે પ્રાણીની ઉપરની બાજુ પૃષ્ઠ અને નીચેની બાજુ વક્ષ સપાટીઓનું જુદાપણું દર્શાવે છે. તેથી આ પ્રાણીઓને અગ્રપશ્વીય ઉપરાંત પૃષ્ઠવક્ષીય ક્રમોનું આયોજન જોઈ શકાય છે. દાખલા તરીકે મુખ અને મળદ્વાર જ્યારે અગ્ર અને પશ્વધરીના અનુક્રમે આગળના અને પાછળના છેડે આવેલા હોય છે, ત્યારે હૃદય અને ચેતાતંત્ર જેવા અંગો પૃષ્ઠવક્ષ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. અનુપ્રસ્થ ધરીનું ધ્રુવીકરણ અહીં પણ થતું નથી. પરિણામે આ પ્રાણીઓમાં એકમાત્ર મધ્યતલ ધરીમાંથી પસાર થતો સમમિતિપટ પ્રાણીને ડાબા અને જમણા એમ બરાબર બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. અહીં અગાઉ જણાવેલા પ્રાણીઓમાં જૂથો સિવાયના બધા પ્રાણીઓમાં દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે. દાખલા તરીકે પ્લેનેરિયા, અળસિયું, ગોકળગાય વગેરે. તો આટલી આપણે આ બાયલેટરલ સિમેટ્રી, રેડિયલ સિમેટ્રી, બાયરેડિયલ સિમેટ્રી, એ સિમેટ્રી, આ બધું આપણે શરીર રચનાની અંદર સમમિતિ શરીર રચનાની અંદર આપણે રચનામાં જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ આપણે જોઈશું, નેક્સ્ટ આપણે ગર્ભસ્તરોની ગોઠવણી વિશે વાત કરીશું કે સોરી ગર્ભસ્તરોની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ખંડતા વિશે જોઈશું. ગર્ભસ્તરોની ગોઠવણી વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. તો ત્યાં સુધી આપણે ઘરેથી તમે ખંડતા વિશે પણ થોડો અભ્યાસ કરી લેજો.